રાજ્યના શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. ધોરણ 6ના પાઠ્યપુસ્તકમાં મોટો છબરડો બહાર આવ્યો છે. શિક્ષણ વિભાગે પુસ્તકમાં છપાયેલા ગુજરાતના નકશામાં કેટલાક જિલ્લા જ ગાયબ કરી નાખ્યા. શું છે આખો મામલો તે જોઈએ અહેવાલમાં. શિક્ષણ વિભાગનો વધુ એક છબરડો નકશામાંથી ગાયબ થયા જિલ્લાના નામ. પુસ્તકમાં આવો ઘોટાળો કેટલો યોગ્ય? અવારનવાર શિક્ષણ વિભાગની બેદરકારી સામે આવતી રહે છે. પુસ્તકમાં અનેક વખત ઘોટાળા પણ સામે આવ્યા જ છે, ત્યારે આ વખતે પણ શિક્ષણ વિભાગની મોટી બેદરકારી સામે આવી છે. ધોરણ 6ના પાઠ્યપુસ્તકમાં રહેલા ગુજરાતના નકશામાં 33 જિલ્લામાંથી 7 જિલ્લાના નામ જ ગાયબ છે. ગાયબ થયેલા જિલ્લામાં ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, બોટાદ, છોટા ઉદેપુર, મહીસાગર, અરવલ્લી અને તાપીનો સમાવેશ થાય છે. આમ નવા રચાયેલા જિલ્લાના નામ ગાયબ છે. આ અંગે જ્યારે GCERTના ડિરેક્ટર TS જોશીને પૂછવામાં આવ્યું તો તેમણે અજીબો ગરીબ દલીલ આપી. તેમણે કહ્યું કે નવા જિલ્લાની જાહેરાત 2013માં થઈ હતી અને પુસ્તક 2012માં તૈયાર થઈ ગયા હતા. જો કે આવતા વર્ષે આ ભૂલ સુધારવાની વાત પણ તેમણે કરી હતી. આવતા વર્ષે ધોરણ 6નું પાઠ્યપુસ્તક બદલાઈ રહ્યું છે, જેમાં આ માહિતી છે એ નવા સ્વરૂપે હશે. જ્યાં સુધી નકશાનો સવાલ છે ત્યાં સુધી નકશાઓ છે એ સીધા આપણે આપણી રીતે જાતે બનાવી શકતા નથી. નકશા માટેની એક ઓથોરિટી સરકારે નક્કી કરેલી છે. સર્વે ઓફ ઇન્ડિયા દહેરાદૂન જે નકશાઓને માન્યતા આપે એ જ નકશાઓ પાઠ્યપુસ્તકની અંદર છાપી શકાય. એટલા માટે હવે પછીની જે એડિશન છે એમાં એ સુધારા સાથે આવશે. આ અંગે કોંગ્રેસે પ્રતિક્રિયા આપતા સરકાર અને શિક્ષણ વિભાગ પર પ્રહાર કર્યા. કોંગ્રેસના પ્રવક્તા મનીષ જોશીએ કહ્યું કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે અને વિદ્યાર્થીઓને સાચા જ્ઞાનથી વંચિત રાખવાનું કાવતરું સરકાર કરી રહી છે. એટલે ભાષાની પુસ્તકોમાં એક ભયંકર ભૂલોવાળું પુસ્તકો આપવું બાળકને, અને એના પછી જ્યારે ગુજરાતનું અગત્યના સૌથી મુદ્દો કહેવાય રાજ્ય માટે એનો નકશો, એનું સીમાંકન અને એની આખી વ્યવસ્થા, એ સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં જ આવો ખોટો નકશો રજૂ કરીને બાળકોને નવી જ્ઞાનથી વંચિત રાખવાનું ભારતીય જનતા પાર્ટીનું કાવતરું છે. 2013થી અત્યાર સુધી 5 વર્ષનો સમય વીતી ગયો છતાં શિક્ષણ વિભાગના ધ્યાને આ વાત ન આવી અને 5 વર્ષ સુધી વિદ્યાર્થીઓને આ ખોટી માહિતી જ શીખવામાં આવી છે. ત્યારે જ્યારે આ મામલે વિવાદ થયો તો તેમણે આવતા વર્ષની ભૂલ સુધારવાની વાત કરી રહ્યા છે. આ મામલે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ ખુલાસો માગ્યો છે. હિતલ પારેખ સાથે બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.